હું મનસુખ કાનજીભાઈ ગુર્જર અમરેલી જિલ્લાનો વતની છું. અમરેલીથી 50 કિલોમીટર દૂર સાવરકુંડલા તાલુકાનું વિજપડી ગામ અને ખેડૂત પુત્ર છું, એટલે તમારો જ પુત્ર છું. છેલ્લા 3 વર્ષથી સુરત સિટીમાં ફરજ બજાવું છું, એટલે આપણી જે મુખ્ય મુખ્ય સમસ્યા છે ને એને આપણે ગોષ્ઠી કરવી છે, એટલે લોકદરબાર લેવો છે મારે. તો સૌથી પહેલી સમસ્યા મારે કે માતા પિતાએ શું એલર્ટ બનવાની જરૂર છે. આપણે તમને ખબર છે કે 2 મહિના પહેલા એક બનાવ બન્યો, આપણી દીકરીનો બનાવ બન્યો પાસોદરામાં. હવે આપ જાણો છો કે નાની નાની બાબતો આવી, 15 વર્ષનો લગ્નગાળો હોય અને પત્ની છૂટાછેડા લઈ લે અને 3 સંતાનો હોય અને અન્ય પુરુષ સાથે વહી જાય, અથવા પત્ની એમ કહે કે હવે મારે મારા પતિ સાથે નથી રહેવું, એવા ખૂબ જ અઘટિત બનાવો બનવા મળ્યા. ઓનલી પર હું સરથાણાની વાત કરું, 2021ની અંદર 18 વર્ષની નીચેની દીકરીઓ, આપણે 18 ગુના દાખલ કર્યા આઈપીસી 363 મુજબના, કે પોતાના માતા પિતાની મરજીની વિરુદ્ધ દીકરીની ઉંમર 13 વર્ષથી 17 વર્ષ લગ્ન કરવાની ઈરાદે વહી જાય પણ આપણે સગીર વયની હોય એટલે ગુનો દાખલ કરીએ. 348 ગુના જાણવા જોગ એવી છે કે 18 વર્ષથી 25 વર્ષની ઉંમર, એ પણ માતા પિતાની મરજીની વિરુદ્ધ અન્ય પુરુષ સાથે લગ્ન કરવાના ઈરાદે વહી જાય એવી આપણે જાણવા જોગ દાખલ કરીએ છીએ. હવે મને એવું લાગે છે કે પાંડુરંગ દાદા અને પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા ઘર સભાને ખૂબ જ મહત્વ આપતા, એ આપણે ઘર સભા ફરીવાર શરૂ કરવી પડશે એવું મને લાગે. ઘર સભાનો એક જ ધ્યેય હતો કે પોતાના પરિવારનો વિશ્વાસનું વાતાવરણ પેદા થાય, પોતાના સંતાનો માતા પિતાના મિત્ર બને, નાની નાની બાબતો શેર કરે, ઘર સભાનું એ જ મહત્વ. ફરીવાર હું દરેક પરિવારને અહીંયા જે પણ ઉપસ્થિત છે કે તમારા પરિવારને જો તમારા છોકરાને સંતાનોને મિત્ર બનાવવો હોય, બેને આગળ કીધું કે મારા મમ્મી પપ્પા ઇઝ ગ્રેટ, દરેકના મમ્મી પપ્પાને આજ સ્નેહ આપવાનો, પોતાના બાળકોને મિત્ર બનાવવાના છે. પોતાનો છોકરો હોય કે છોકરી, એની જે પણ ઈચ્છા હોય એ નાનામાં નાની વાત તમને શેર કરવા જોઈએ. બીજું, માતા પિતા શું એલર્ટ બનવું, માતા પિતાના બાળકો સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, ટ્યુશનમાં જતા હોય, ઘણી ફરું આપ જાણો છો છેલ્લા 2 વર્ષથી ઓનલાઈનની સિસ્ટમે એટલું આપણું સમાજ આખું ખોરવી નાખ્યું કે તમને શું વાત કરું. 13 ગુના મેં એવા દાખલ કર્યા કે બાળક ઓનલાઈનને બદલે ઓનલાઈન ગેમ રમે, પોતાના મમ્મી પપ્પાના ઘરમાંથી નાની મોટી ચોરી કરે, છેલ્લે 1 યોગી છોકનો ગુનો 4.5 લાખ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા એના માના વેચી નાખ્યા. આવા બાળકો ઓનલાઈન અભ્યાસ કરવાનું બદલે ઓનલાઈન ગેમ રમવાનું શરૂ કર્યું. તો હવે માતા પિતાએ થોડું એલર્ટ બનવાનું, હવે ઓફલાઈન શરૂ થઈ ગયું તો હવે માતા પિતાએ એલર્ટ બનવું કે જ્યાં સુધી બાળક સ્કૂલમાં જતો હોય ત્યાં સુધી ઓછામાં ઓછો મોબાઈલ ઉપયોગ કરે એમાં તમે ખાસ આગ્રહ રાખો. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપમાં કોની સાથે વાત કરે એ પણ માતા પિતાને ખબર હોવી જોઈએ. હમણાં એમટેક થયેલી દીકરી, 25,000નો સારી કંપનીમાં નોકરીમાં પગાર, દીકરી છેલ્લા 2 વર્ષથી હૈદરાબાદના એક છોકરા સાથે એને પ્રેમ સંબંધ, દીકરી બાય પ્લેન અહીંથી હૈદરાબાદ વહી જાય, હૈદરાબાદમાં એ છોકરો મુસલમાન, ત્યાંથી એના માતા પિતા અહીંયા આવે આપણે સરથાણામાં કે સાહેબ મારી દીકરી 2 દિવસથી મળતી નથી. જ્યારે આપણે તપાસ કરી ત્યારે આપણને ખબર પડી કે દીકરીના મોબાઈલના CDR કઢાવ્યા તો એના મોબાઈલમાં છેલ્લા 2 વર્ષથી હૈદરાબાદના એક છોકરા સાથે કોન્ટેક્ટ, માતા પિતાને ખબર જ નહીં, અને એ છોકરો તો મુસલમાન, છોકરો વેલ્ડિંગનો બિઝનેસ કરે. આ રીતે ઇન્સ્ટાગ્રામમાં બંને મિત્રો બની ગયા. દીકરી પ્લેનમાં ન્યા વહી ગઈ, આપણી ટીમને અહીંથી મોકલી, ટીમને સફળતા મળી, દીકરીને પરત લાવી, પણ હજી દીકરી એના ઘેરે જવા તૈયાર નથી. હવે વિચાર કરો, માતા પિતા સાથે એને એવો શું બનાવ બન્યો હશે કે દીકરીને અહીંથી હૈદરાબાદ વહી જવું પડે. એટલા માટે નાનામાં નાની બાબત હોય તમારા ધ્યાનમાં આવે કે કોઈ દીકરીને મોબાઈલ આપે છે, દીકરીને કોઈ મોબાઈલ નંબર આપે છે, એનો કોઈ પીછો કરે છે, પરાણે બળજબરીથી એની સાથે બોલવા માટે પ્રયત્ન કરે છે, એની સાથે જ્યારે માર્કેટમાં જતી હોય, ફ્રૂટ માર્કેટમાં જતી હોય, સ્કૂલમાં જતી હોય, ટ્યુશનમાં જતી હોય, અને કોઈ પણ છોકરો એને હેરાન કરે છે, તમારામાં નાનામાં નાની બાબત તમારા ધ્યાનમાં આવે તો તમે સોસાયટીના પ્રમુખનું ધ્યાન દોરો, સમાજના આગેવાનનું ધ્યાન દોરો, નજીકના પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરો, તો અઘટિત બનાવો આપણે રોકી શકાય. જ્યાં સુધી તમારા મગજમાં એક જ વસ્તુ છે કે ભાઈ સમાજમાં આપણી આબરૂ જશે, સોસાયટીમાં આપણી આબરૂ જશે, આપણા પરિવારમાં આપણી આબરૂ જશે, પછી અઘટિત બનાવ બને અને દીકરી અન્ય જ્ઞાતિ સાથે લગ્ન કરી લે તો સમાજમાં આપણી આબરૂ નથી જતી, જવાની જ. પછી માતા પિતા રોવે કે સાહેબ હવે એક વખત અમને દીકરીને ભેગી કરાવો, 100% માંથી 2% દીકરી પરત આવતી નથી.
દીકરીને અમે બોલાવીએ નિવેદન માટે, જાણવા જોગના નિવેદન માટે બોલાવીએ, ત્યારે દીકરીનો એક જ આગ્રહ, સાહેબ મેં જે નિર્ણય લીધો એ બરોબર, એક જ વસ્તુ કે માતા પિતા સાથે વાત કરવાની ના પાડે. ત્યારે અમને પોતાને દુઃખ થાય કે ભાઈ આ માતા પિતા એને 18 વર્ષની કર્યું હોય અને આવો નિર્ણય લે તો કેટલું માતા પિતા, એટલા માટે કે ભાઈ નાનામાં નાની બાબત હોય તો તમે શેર કરો અને પોતાના બાળકને મિત્ર બનાવો. તો એને કારણે જે પણ આપણે દીકરીનો પ્રશ્ન બન્યો એ છેલ્લા 6 મહિના હતા. જો તમને બે વસ્તુ મારે ધ્યાન દોરવાની, એક વીક પહેલા તમે પેપરમાં વાંચશો કે 12 વર્ષની દીકરી સાથે, પેપરમાં જોયું છે ને, પેપરમાં વાંચ્યું છે સરથાણા પોલીસ સ્ટેશનનું, કે હું તો કાપોદ્રા, વરાસા, અમરોલી, આપણા જે પણ સૌરાષ્ટ્ર વિસ્તારના પોલીસ સ્ટેશન છે એમાં રેગ્યુલર એક બે બનાવો બને. દીકરી ઇન્સ્ટાગ્રામમાં બંને એક જ જ્ઞાતિના છોકરા છોકરી છે, ઇન્સ્ટાગ્રામમાં બંને મિત્રો બન્યા, એપ્રિલ મે મહિનામાં બંને ભેગા થયા, આઈસ્ક્રીમ ખાય, નાસ્તો કરે. દીકરાની ઉંમર 27 વર્ષ, દીકરીની ઉંમર 12 વર્ષ, અને આ રીતે એકાંતમાં મળે છે અને દીકરી સાથે અઘટિત બનાવ બને. એના માતા પિતા, એના પપ્પા રેગ્યુલર 9 વાગે ઘેરે આવે. એ દિવસે 6 વાગે ઘેરે આવે, દીકરી ઘેરે નહોતી. દીકરીને ઘેરે પૂછ્યું કે કેમ દીકરી નથી, તો એને કીધું દીકરી બેનપણીની ઘેરે ગઈ. 8:30 વાગે જ્યારે દીકરી ઘેરે આવી, એના પપ્પાએ કીધું કે કેમ બેટા લેટ આવી, ક્યાં ગઈ હતી? હું મારી બેનપણીની ત્યાં, ચાલ તારા બેનપણી ત્યાં પૂછવા જવું છે. દીકરી પકડાઈ ગઈ અને પછી એના પપ્પાએ એને ઠપકો આપ્યો, દીકરીએ બધું સ્વીકાર્યું. પછી આપણે IPC 376 અને પોસ્કો ગુનો દાખલ કર્યો. અને આવા નાના મોટા બનાવો રેગ્યુલર દર વીકમાં એક બનાવ બને. આજે પણ એક છોકરાને પપ્પાએ ઠપકો આપ્યો અને 12 વર્ષનો દીકરો ઘરેથી નીકળી ગયો. CCTV કેમેરા જોયા તો દીકરો રિક્ષામાં બેસી અને ટ્રેનમાં વયો ગયો છે. હવે એનો IPC 366 મુજબનો ગુનો દાખલ કર્યો. આવી નાની નાની ઘટનાઓ બને તો એમાં માતા પિતાએ એલર્ટ બનવાની જરૂર છે, તો આવી ઘટનાઓ આપણે રોકી શકાય. બીજું, સુરતમાં મુખ્ય 3 સમસ્યા છે. એક, મિલકત સંબંધી ગુનાઓ, ટ્રાફિકનો મુખ્ય પ્રશ્ન અને સાયબર ક્રાઇમ. આપણે ફક્ત તમારી 10 જ મિનિટ મારે લેવી છે. હવે આપણું હીરાનું મોટું માર્કેટ હોય, હીરાનું હબ ગણાય સુરત, કાપડનું મોટું હબ ગણાય, પણ આપણામાં આ કુદરતી કોઈ બનાવ બનતો નથી, બધો માનવ સર્જિત. અને એમાંય પણ તમારા પરિવારના યુવાનો ઊભા છે ને, મને એટલો આનંદ થયો, એક જ યુનિફોર્મ ડ્રેસમાં મને આનંદ થયો. એટલા યુવાનો ખાલી પાલન કરશે ને, એના પરિવાર પાસે પાલન કરાવશે ને, તો મારો ધક્કો ફેલ નહીં જાય મને એવું લાગે. કારણ કે એટલા બધા યુવાનો મેં જોયા જ નથી, કે 25-50 યુવાનો એક જ યુનિફોર્મમાં, તો મને તો આનંદ થયો કે મારે 50% પોલીસની કામગીરી ઘટી જશે. તો પહેલો પ્રશ્ન મિલકત આપણે ટ્રાફિક વિશે લેવો છે. ટ્રાફિકમાં એટલી બધી આપણી અજ્ઞાનતા, અને એમાં રેલવે સ્ટેશનની આ બાજુ, ઓલી બાજુ પાસે નહીં, આ બાજુ થોડીક હવા ભરાઈ જાય એવું મને લાગે અમરેલી જિલ્લામાં. કારણ કે હું અમરેલી જિલ્લાનો એટલે મારામાં હવા હોય ને થોડીક, એટલે મને ખબર હોય મારા સૌરાષ્ટ્ર વાળાની. અહીંયા તમારે કોઈ પણ ટ્રાફિકના સંકેતોનું પાલન કરતા નથી. ટ્રાફિકમાં જે પણ પાર્કિંગ ઝોનમાં, એટલે કોઈ પણ જગ્યાએ, માનો કે અહીંયા આપણે ફાર્મમાં આવ્યા છીએ સ્નેહ મિલનમાં, તો આપણે અન્ય લોકોને અડચણરૂપ ન થાય તે રીતે આપણે વાહન પાર્કિંગ કરવું જોઈએ. માનો કે બહારનો રોડ છે, તો એ રોડ બધાની માલિકીનો નથી ભાઈ, એ જાહેર રોડ છે. અન્ય લોકોને અડચણરૂપ ન થાય તે રીતે આપણું પાર્કિંગ કરવાનું છે, એ તમે પાર્કિંગ કરતા નથી. પોલીસ તમારું વાહન ટોઈંગ કરી જાય, પછી તમે પોલીસ સાથે સંઘર્ષ કરવાનું શરૂ કરો, અને એવો સંઘર્ષ કરો કે ઉપર લેવલે તમારી રજૂઆત થાય, તમારી વિરુદ્ધમાં ગુના દાખલ થાય. અને આવા અમારે કાપોદરા સરથાણામાં વારંવાર બનાવ બને, અને એ બનાવમાં જોઈએ તો જનરલી આપણી જ પોતાની ભૂલ હોય. એક તો તમે માફી નથી માંગતા, અને ઉપર જતા તમે પોલીસ સાથે સંઘર્ષ કરો, અને એમાં અમારા બહેનો સાથે હોય, અને અમે માસનો મેમો કે ઓલો ટ્રાફિકનો મેમાનો દંડ આપીએ તો બહેનો ગાળો જ દે. હું તો સૌરાષ્ટ્રનો એટલે ટેવાઈ ગયો. હવે તમને તમારું ધ્યાન દોરું, તમારી પાસે લાયસન્સ ન હોય, તમારી પાસે વીમો ન હોય, તમારી પાસે RC બુક ન હોય, તમારી પાસે વીમા પોલિસી ન હોય, તમારી પાસે ગાડીમાં RTOને લગતા કોઈ પણ કાગળ ન હોય, આગળ પાછળ નંબર પ્લેટ ન હોય, એ તમારે બે વ્યક્તિએ જવાનું હોય, તો તમે હેલ્મેટ નથી પહેર્યું, એવી બધી નાની નાની બાબતોમાં તમને, માનો કે ટ્રાફિકનો કોઈ પણ પોલીસ સંકેત માટે તમે સંકેતોનું પાલન ન કરો અને તમને ઊભા રાખે, તમારી પાસે ડોક્યુમેન્ટ માંગે, તમારી પાસે ન હોય અને દંડ આપે, તો એમાં કઈ પોલીસની ભૂલ ખરી નહીં, પણ તમે ટ્રાફિકના સંકેતોનું કોઈ પાલન કરતા નથી. તમારા મગજમાં એવું જ હોવું જોઈએ કે ભાઈ હું અમરેલી જિલ્લાનો નાગરિક છું, ગુજરાતનો નાગરિક છું, અહીંયા યોગી ચોક ઉપર પોલીસ હોય કે ન હોય, સીમાડા નાકા ઉપર ટ્રાફિક બ્રિગેડિયર હોય કે ન હોય, મારે પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, મારી પાસે લાયસન્સ હોવું જોઈએ, મારા સંતાનોના 18 વર્ષ ઉંમર
15 દિવસ પહેલાનું એક એક્ઝામ્પલ આપું, આપણે સરથાણા પોલીસ સ્ટેશનની આગળ રેતીના બધાય ટ્રકો નીકળે છે, આપ જાણો છો. એક 13 વર્ષથી 17 વર્ષની દીકરી 10મા ધોરણમાં ટ્યુશનમાં જતી હતી એક્ટિવામાં, અને એનો એક્સિડન્ટ થયો. પાછળના વ્હીલમાં ટર્ન મારવામાં દીકરીએ ભૂલ કરી અને બ્રેક ના લાગીને ટ્રકની પાછળના વ્હીલમાં આવી ગયા. આખી સોસાયટીના લોકો આવી ગયા કે સાહેબ ટ્રકો બંધ કરો, ટ્રાવેલર્સો બંધ કરી દો, આવું બધી રજૂઆત કરે. અમે કીધું ભાઈ દીકરી પાસે લાયસન્સ નથી, દીકરીને ચલાવવાનો કોઈ અધિકાર નથી, એ ટ્યુશન જતી હોય તો તમારે રિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ, તમારે મારુતિ વાનની વ્યવસ્થા કરવી જોઈએ, તમારું સંતાન 10મામાં હોય કે 12મામાં હોય કે કોલેજમાં, જ્યાં સુધી એની પાસે લાયસન્સ ન હોય ત્યાં સુધી એને વાહન ચલાવવાનો અધિકાર નથી. તો ભૂલ કોની? ટ્રકવાળાની કે છોકરીની? પણ તો છતાં પણ આપણે ટ્રકની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો, પણ એને વીમો મળવા પાત્ર નથી. કોઈ પણ વાહન ચાલક પાસે પોતાની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય, પોતાની આરસી બુક ન હોય, પોતાની પાસે પીયુસી ન હોય અને પોતાના વાહનનો વીમો, ટુ વ્હીલ માટે વીમાનું પ્રીમિયમ ફક્ત 1,500 રૂપિયા, ફોર વ્હીલ વાહન માટે થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ ફક્ત 4,500 રૂપિયા, અને તમે ફૂલ વીમો ઉતારો તો 15,000 રૂપિયા ફોર વ્હીલ ગાડી માટે. વીમાની કોઈ કિંમત નથી, પણ વીમો તમને બે રીતે મદદ મળે. એક તો જ્યારે તમારા પરિવાર સાથે તમે લગ્નમાં જતા હો, કોઈ સારા પ્રસંગમાં જતા હો, અને તમારી ભૂલ ન હોય, સામેવાળા વાહન ચાલકની ભૂલ હોય, અને તમારા પરિવાર સાથે મોભી વ્યક્તિને ગંભીર ઈજા થાય, અત્યારે તમે અહીંયા મોટી મોટી હોસ્પિટલમાં એડમિટ કરો ને, માથામાં ઈજા હોય, હાથ પગમાં ઈજા હોય, હેમરેજ થઈ ગયું હોય, પ્લેટ નાખવાનો વારો, 2,00,000 બિલ આપે ડોક્ટરશ્રીઓ. કેટલું? 2,00,000. કોરોનામાં તમને બધી ડોક્ટરશ્રીઓની આપણને મન ફાવે એવા લૂંટ્યા ને આપણને, એ તમારી પાસે વીમા નહોતા. એટલે જો વીમા હોય તો આવો પ્રોબ્લેમ થાય? વીમો હોય તો આમ આપણે અમદાવાદ સિટીમાં જઈએ મોટી મોટી હોસ્પિટલમાં, વીમો હોય તો તમારે કાંઈ નહીં, સાહેબ મારા ફેમ પરિવારમાં વીમો છે, તાવ આવે તો તમારે એમડી પાસે જવાનું રહે. એટલા માટે આપણે એલર્ટ બનવાની જરૂર છે. પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું જોઈએ. આપણે એક પણ માણસ ગતિ મર્યાદામાં પોતાનું વાહન ચલાવતા નથી, હંમેશા પોતાનું વાહન ડાબી બાજુ ચલાવવું જોઈએ. એક પણ માણસ પોતાનું વાહન ડાબી બાજુ ચલાવતા નથી. ચાર રસ્તા હોય ત્યારે સંકેતોનું 100% પાલન કરવું જોઈએ, એ તમે પાલન કરતા નથી. જ્યારે વાહન ચાલુ હોય ત્યારે મોબાઈલ જો આવે તો તમારે 2 મિનિટ પોતાનું વાહન ઊભું રાખી અને તમારે મોબાઈલમાં વાત કરી લેવી જોઈએ, એ પણ તમે પાલન કરતા નથી. આવી નાની નાની બાબત, અને જે પણ એક્સિડન્ટ થાય, હું ઓન્લી ફોર સરથાણાની વાત કરું કે સીમાડા નાખાથી કામરે સુધી, જે બી ડાયમંડ સુધી મારો વિસ્તાર લાગે, એક જ વિસ્તારમાં એક વીકમાં રેગ્યુલર એક એક્સિડન્ટ, એટલે ફેટલ એટલે માણસનું અવસાન, અને 4 એક્સિડન્ટ એવા હોય કે ગંભીર ઈજા, એમાં પગ ભાંગી ગયો હોય, હાથ ભાંગી ગયો હોય, માથામાં હેમરેજ થઈ ગયું હોય, એવી ઈજા આપણે કુલ 5-6 ગુના ખાલી સરથાણામાં દાખલ થાય. એવા કામરેજમાં કેટલા થતા હશે? એ બધી માનવ સર્જિત છે ભાઈ, એક પણ એક્સિડન્ટ કુદરતી નથી. તો જો એક્સિડન્ટનું પ્રમાણ આપણે અટકાવવું હશે તો આપણે કાયદાનું પાલન કરવું પડશે, સંકેતોનું પાલન કરવું પડશે, તો 100% એક્સિડન્ટનું પ્રમાણ અટકાવી શકાશે. બીજો મુદ્દો આપણો એવો છે, મિલકત સંબંધી ગુનાઓ. સુરતની મુખ્ય 2 સમસ્યા, મોટરસાયકલ ચોરી અને મોબાઈલ ચોરી. વોકિંગ કરવા જાવ, 65,00,000ની વસ્તી હોય તો 2% ઠગ લોકો હોય ને ભાઈ, 2% નેગેટિવ પોઈન્ટ હોય દરેક સમાજમાં. માનો કે સુરતમાં 70,00,000ની વસ્તી હોય તો 2% લોકોને કમાવવું નથી, વગર મહેનતે બધું મેળવી લેવું છે. તો એવા લોકો આવી રેકી કરતા હોય, ઘરફોડ ચોરી થાય એમાં પણ રેકી કરે, મોબાઈલ ચોરી થાય પણ એમાં રેકી કરે. અત્યારે મોટરસાયકલ અહીંયા આપણા ડિસ્ટ્રિક્ટના PSI કરમટા સાહેબ પકડ્યા છે, કરમટા સાહેબ બેઠા છે, 13 મોટરસાયકલ પકડી છે, 13 મોટરસાયકલ બધાય આરોપી. અત્યાર સુધી અમારા મગજમાં એવું હતું કે MP ના ઓલી ગેંગ આવે ને બધે મજૂરી કામ કરવા માટે જાંબા બાજુના, તો એવું હોય કે ભાઈ જાંબાના છોકરા જયારે મજૂરી કામ કરવા આવે ત્યારે લેતા જાય, પેલી એવી પ્રથા હતી. હવે આપણા છોકરા મળી ચોરી કરવા, 13 મોટરસાયકલ પકડી છે, 8 મોટરસાયકલ રિકવર થઈ ગઈ છે, અને 4 મોટરસાયકલ ગામડેથી આવે છે, 10-10 હજારમાં લઈ લીધી. 50-70 હજારની એક્ટિવા હોય અને તમને કોઈ પણ વસ્તુ સસ્તી આપે લઈ લેવાય, એની આરસી બુક જોઈએ, એના કોના નામે છે એ આરસી બુક તમારે આધાર કાર્ડ સાથે મેળવવી જોઈએ, એની પાસે તમારે વેચાણ કરાર કરાવવો જોઈએ. આ રીતે હવે જો અમે ધારીએ તો જે પણ સૌરાષ્ટ્રમાં 10-10 હજારમાં મોટરસાયકલ મળે, એ 10-10 હજાર મોટરસાયકલ જયારે મોકલે છે એ કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે પણ અમે મોકલી દઈએ. આપણા સૌરાષ્ટ્રના છોકરા, 15-20 વર્ષના છોકરા 13 મોટરસાયકલ ચોરી લીધી. વિચારો, અહીંયા અમારે 2-3 પ્રોગ્રામ હતા, એમાંથી 2 મોટરસાયકલ લઈ લીધી આ પૈસા વાપરવા માટે. માતા પિતાને ખબર જ નથી, તમારું બાળક 9 વાગ્યા પછી કેનાલ રોડે એને શું કામ હોય, કઈ કામ હોય?
सोसायटी में तमे एवं गार्डन तमारे पोतानी सोसायटी में उभो करो कि अहीं केरम रमे वॉलीबॉल रमे घेरे गेम रमे घेरे टीवी जुए घेरे मम्मी पप्पा साथे कोई पण एक्टिविटी करे धार्मिक पुस्तकों जुओ रामायण महाभारत जो रहो ये तो नहीं घेरे बार वगे सुधी अहीं गप्पा मारे अमे बार वगे पछी बंद करवा निकळीए तोय बंद न थाय बधी होटलू खुली होय लारीओ खुली होय अने विशेष तो ईंडानी लारीओ वधारे खुली होय आपणा विस्तारमां कोई मुसलमान नथी रहता 150 लारी આપણે હવે બધું સમજવાનું 150 લારી કોણ ખાતું હોય છે ઓલે મુસલમાન મારા રૂમ પાર્ટનર બલોચ સાહેબ એ કે સાહેબ મુસલમાન કરતા હિન્દુ ખાય મારા રૂમ પાર્ટનર મુસલમાન પીઆઈ છે ગાંધીનગરના તો મને કે સાહેબ અમારે હવે પ્રથા ઓછી થઈ ગઈ અમે તો તહેવારોમાં જ ખાઈએ એ કે તમારે રેગ્યુલર શરૂ થઈ ગયું છે હવે દરેક માતા પિતાએ એલર્ટ બનવાની જરૂર કે પોતાનું બાળક પ્રમુખ સ્વામી મહારાજ કહેતા તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ તમારા સંતાનો છે એ તમારું ઘરેણું છે જો તમારા સંતાનોમાં જો સંસ્કાર ન હોય તો એ પૈસા તમારા માટે ઝીરો આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં બધાને 50 વીઘા જમીન છે 25 વીઘા જમીન છે અહીંયા શા માટે આવ્યા બે ધ્યેય કે પોતાના બાળકને સારું એજ્યુકેશન મળે અને સારો બિઝનેસ થાય તો આપણે એક બાજુ વહ્યા ગયા પણ ખબર નથી કે બાળકના સંસ્કાર બાબતે આપણે ભૂલી ગયા તો એવી નાની નાની બાબતમાં થોડી કાળજી રાખશું કે ભાઈ 9 વાગ્યા 8 વાગ્યા પછી કોઈ પણ બાળકને બહાર નીકળવાનું નથી આજથી ને તમારા પરિવારથી જ આપણે શરૂ કરવાનું છે તમારા ગામમાંથી ને તો અમારે 50% કામગીરી ઘટી જશે પોલીસની કે તમારા બાળકો જો ભાઈ મારા ઘરની વાત કરું મારા મોટા ભાઈના બંને સંતાનો મોટા છે મિકેનિકલ એન્જિનિયરો અભ્યાસ પૂરો કર્યો પારુલ યુનિવર્સિટીમાં બંને છોકરા ભણતા હતા પણ પપ્પાનો નિયમ જ 8 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નીકળવાનું નહીં હજી પણ નથી નીકળતા પપ્પા સિનિયર થઈ ગયા પણ છોકરાને જ ખબર કે 9 વાગ્યા સુઈ જવાનું હું 11:30 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હોઉં પણ હું જાઉં ત્યારે બધા સુઈ ગયા હોય ઘેરે 8 વાગ્યા પછી કોઈને નીકળવાનું નહીં તો કઈ બનાવ બને આ પિતા થઈ જાય બીડી પિતા થઈ જાય સંગત ફેર થઈ જાય અસામાજિક તત્વો સાથે બેઠક થઈ જાય પછી એના બનાવો કેવા બને નાના નાના વરાછામાં 7 દિવસ પહેલા 17 મોટરસાયકલ રિકવર થઈ અને બધી મોટરસાયકલના આરોપી 15 વર્ષથી નીચેના બાળ ગુનેગારો સંઘર્ષમાં આવેલા બાળકો હવે તમારે થિંકિંગ કરવાની જરૂર છે કે 17 વર્ષની નીચેના બાળકો 17 ગાડી છોડી લે તો તમને ઘેરે ના ખબર પડે ભાઈ માતા પિતાને કે ભાઈ તમારો બાળક આ મોટરસાયકલ ચલાવે છે અમારી પાસે ત્યારે કરમટા સાહેબ કે સાહેબ 60-70 ફોન આવ્યા ભલામણના કે સાહેબ જોઈ લીજો આ પરિવાર આ છોકરાએ ભૂલ કરી અરે ભાઈ તમારા પરિવારમાં બાળક મોટરસાયકલ ઘેરે લાવે તો પૂછવું તો પડે કે ન પૂછવું પડે ભાઈ આ મોટરસાયકલ કોની છે એ પણ તમે પૂછતા નથી આવા મિલકત સંબંધી ગુનાઓમાં આપણા યુવા ધન પરિવાર સાંભળજો એમપી યુપી નું નહીં આપણું સૌરાષ્ટ્ર યુવાધન એકદમ નેગેટિવ બની ગયું નાના મોટા ખર્ચા ઘેરેથી ન મળે અને પોતાના મિત્રો સાથે મોજ કરવા માટે આવી નાની મોટી ચોરીઓ કરવાનું શરૂ કરી દીધું અને પછી બનાવો કેવા બન્યા આપણી આ દીકરીનો બનાવ બન્યો એમાં આરોપી એકદમ નેગેટિવ ઓલા લોકોએ 5-6 વખત રસના સોસાયટીમાં જઈને ઠપકો આપેલો કે ભાઈ તમારો દીકરો આવું કરે માતા પિતાને હારા ધોરામાં નહોતો એવા ઘણા માતા પિતા આવે કે સાહેબ અમે પેપરમાં એડ આપી દીધી છે કે ભાઈ મારો છોકરો હારા ધોરામાં નથી પછી એકદમ નેગેટિવ બની જાય એનો અર્થ રહેતો નથી મિલકત સંબંધી ગુનાઓ બે રીતે અટકાવી શકાય આપણે એલર્ટ બનવાની જરૂર છે આપણી ઘરે માનો કે જ્યારે પણ ઢેકી થાય ઘરફોડ ચોરી થાય ત્યારે આપણે તેજુરીની અંદર કોઈ પણ ફર્નિચર બનાવ્યું તો એની અંદર સોના ચાંદીના ઘરેણા કિંમતી આભૂષણો રોકડ રકમ રાખતા હોઈએ તો આજથી જ આપણે સિનિયર સિટીઝનો છે ને એને પૂછી લેજો ગામડામાં આપણે અનાજના કોઠારમાં રાખતા હતા ઘરેણા અહીંયા આવીને તમે તેજુરીમાં મળ્યા રાખવા એટલે તેજુરીમાં ચોરી મળી થવા તમે બેંકમાં જાઓ આંગળિયા પેઢીમાં જાઓ જોખમ લેવા જાઓ કોઈ પણ વેપારી પાસે જાઓ તમારી પાસે જોખમ હોય તમારી પાસે ગાડીમાં જોખમ હોય ડેકીમાં જોખમ હોય ત્યારે ઓફિસેથી ઘેરે અને ઘેરેથી ઓફિસે જવાનો આગ્રહ રાખો રસ્તામાં ઊભું રહેવું જોઈએ નહીં તમને 1 મહિના પહેલો પેપરમાં બધું અમારે એડ આવતી જ હોય છે જાહેરાતો કાપડના મોટા વેપારી એને 8.5 લાખ રૂપિયાનું પેમેન્ટ આવ્યું ઓફિસેથી નીકળ્યા એની પત્નીનો ફોન આવ્યો કે આજે તમે શાક જો લેતા હોય તો હું રોટલી બનાવી નાખું આજે શાક ઘેરે બનાવવું નથી નવજીવન હોટલ પાસે પોતાની ફોર વ્હીલ ગાડી ઊભી રાખે એને ખબર જ નથી રહે કે મારી પાસે 8 લાખ રૂપિયાનો થેલો મારી સાથે છે એ તો લોક મારી નવજીવન હોટલમાં જાય નવજીવન હોટલમાં ઓર્ડર આપે છે એટલે 5-10 મિનિટ થાય ને તો એવા સંજોગોમાં નાના નાના બાળકો 12-13 વર્ષના છોકરા બે આવે જમણી બાજુથી કાચ તોડી અને બેગ લઈને નીકળી જાય શાક કેટલાનું પડ્યું 8.5 લાખ રૂપિયાનું આવી નાની નાની બાબતમાં તમારે કાળજી રાખવાની તમારી પાસે એટલી બધી કિંમતી જોખમ હોય કાપોદ્રામાં 1 મહિના પહેલા 15 લાખ રૂપિયાનો ગુનો દાખલ કર્યો પોતાની પાસે હીરાનું પેકેટ
હુંદામાં હીરાનો કિંમતી જોખમ એમાં તો 15 લાખ રૂપિયા સામાન્ય ગણાય, ડેકીમાં જોખમ. દૂધની ડેરી ઉપર દૂધ લેવા માટે ઉભા રહ્યા, દૂધની ડેરીએ જાય એનો જ વિશ્વાસુ માણસ અને આ રીતે રેકી કરતો હતો, ડેકી ખોલીને હીરા લઈ ગયો અને પછી ઘેરે જાય ત્યારે ખબર પડી જોખમ તો નથી. એ પણ ગુનો દાખલ કર્યો અને સીસીટીવી કેમેરાના આધારે રિકવર થઈ ગયો. ત્રીજો બનાવ તમને ખબર હોય તો એક આપણે હીરા બજારનો દલાલ હતો એનું મર્ડર થઈ ગયું હતું, તમને ખબર છે કાપોદરાનો. આમાં ઘણા યુવાનોને ખબર છે હીરામાં, એના મિત્રોને ખબર કે આની પાસે રેગ્યુલર મોટી જોખમ હોય, એની પાસે 20-50 લાખના હીરા હોય, કારણ કે દલાલી બહુ મોટા પાયે કરે. તો અત્યારે કોઈની ઉપર વિશ્વાસ કરાય નહીં. એના મિત્રોએ કીધું કે તમે આવો નહીં, અમારે હીરાની ખરીદી કરવી છે. એને ન્યા બોલાવ્યા અને જેવું રૂમમાં જાય અને ક્રિકેટનું બેટ મારી અને એનું મર્ડર કરી નાખે. જોવે છે તો એની પાસે ભાગ જોગે એને આગલે દિવસે જોખમમાં મૂકી દીધેલા હીરા તેજુરીમાં, એટલે એની પાસે હીરા તો ન મળ્યા પણ એક ફેરું માણસને મારી નાખ્યો. પછી શું કરવાનું, હીરા કઈ કામના ખરા? એને પછી લાશ મૂકી દીધી કતાર આપણે કામરેજમાં ખાડીમાં નાખી દીધી અને પછી મિસિંગ દાખલ કરી. મિસિંગની અંદર સીસીટીવી કેમેરા અમારા ત્યારે હેતલબેન જાડેજા હતા એની પાસે તપાસ હતી મિસિંગની. એના માતા પિતા ખૂબ જ એક્ટિવ, કેમેરા જોતા જોતા કામરી કતારગામ સુધી કેમેરા લઈ ગયા અને અહીંયા જોયું તો એ રૂમમાં જાય છે અને પછી ખબર પડીને એને બે વખત બોલાવીએ કે સાહેબ અમારે તો હીરાની લેવડ દેવડ હોય એટલે અમે રૂબરૂ મળતા જ હોઈએ, 3 દિવસ ગોળ ગોળ અમને ફેરવા અને પછી અમે એનું કોલ ડિટેલ કઢાવી. તો એની સિવાય કોઈની સાથે વાત નહોતી થયેલી અને પછી અમારે અધિકારીઓ કડક થયા અને ગુનો ડિટેક્ટ થયો. એને કબૂલ્યું કે ભાઈ મેં મારા હીરાની લાલચમાં મારી ઉપર લેણું થઈ ગયું હતું અને એને કારણે મેં આવું કર્યું છે. હવે જે ઘરનો મોભી માણસનો અવસાન થઈ જાય, હીરા તો મળે પણ માણસ મળે ન મળે. મિલકત સંબંધી ગુનામાં 2015 પછી તમારું ધ્યાન દોરું, એટલું બધું માર્કેટમાં નેગેટિવ વર્તન થઈ ગયું છે કે કોઈની સાથે વિશ્વાસ કરાયું વાતાવરણ નથી. આપણને 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહી ગયા કે ભાઈ તમારે કોઈ પણ સાથે આર્થિક વ્યવહાર કરો કે મિલકત સંબંધી વ્યવહાર કરો તો લેખિત કરવો, તમારા માતા પિતા સાથે વ્યવહાર કરો તો લેખિત કરવો. અત્યારે તવડી સિટીમાં હીરાનો વેપાર થાય, ઝાંગરથી 3 કરોડની અત્યારે એક મેટર આવી છે અમારી પાસે. સાહેબ મેં સાઈના માલ મોકલ્યો છે અવડી સિટીમાં, હવે એનો દલાલ બોમ્બેનો, અહીંથી એને બોમ્બે માલ મોકલ્યો, ત્યાંથી એને સાઈના મોકલ્યો, એ 3 કરોડ રૂપિયા રિકવર થાય? ઓલો સાઈનાથી પરત આવતો નથી, મોબાઈલ એને બંધ કરી દીધો છે, નામ છે એની પાસે, સેટ છે બધે મોબાઈલમાં, એક પણ ગુનો ડિટેક્ટ થતો નથી. અત્યારે આઈપીસી કલમ 406 અને 420 આમાં ઘણા વકીલ બેઠા હશે તમારા પરિવારના. સજાની જોગવાઈ 7 વર્ષ, કેટલી સજાની જોગવાઈ? 7 વર્ષ. એમાં 10 લાખનું શીટિંગ કરે કે 1 કરોડનું શીટિંગ કરે એને જામીન મળવા પાત્ર છે, એટલે ઓલા ઠગને તો મજા પડી ગઈ. આપણે એક્ટિવ બનવાની જરૂર છે ભાઈ. અજાણા વ્યક્તિ સાથે લોભમાં આવીને અત્યારે ગામડામાં 2-3 બનાવ ભીને, અમારે વિજપડી ગામમાં જે આપણું કપાસ હોય કપાસ તો ગામ કરતા 200 રૂપિયા વધારે દીધા, ચેક આપતા ગયા અને એનું પછી જોયું તો 80 લાખમાં ઉઠી ગયો વેપારી, ખેડૂતોનું કરી નાખ્યું. આવા ગામડામાં કોઈ પણ સિંક ખરીદવા આવે તમારે એલર્ટ બનવાની જરૂર. તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે કોઈ પણ વસ્તુનો ભાવ, માનો કે 1 લાખ રૂપિયાનો મોબાઈલ હોય અને તમને 30,000માં મોબાઈલ કોઈ આપી જાય, તમને શંકા જવી જોઈએ કે ન જવી જોઈએ? જતી નથી. તમારું મગજ એક્ટિવ નથી બનતું કે ભાઈ આ આપણને 30,000માં કેમ મોબાઈલ આપે? બિલ એક સાહેબ હું કાલે હું આવીશ ને ત્યારે બિલ હું તમને આપી જઈશ અને બીજા વધારાના પૈસા લઈ જાય, એટલે તમને સોરીનો માલ પરોવતો જાય. જેવું આઈએમએમએ ટ્રેસ થાય એટલે પોલીસ તમારી ઘેરે તપાસમાં આવે અને તમે હાફડા ફાફડા થઈ જાઓ. કાપડના વેપારી હોય, જે પણ વેપારી હોય, અમારે અત્યારે કાપડનું એટલું બધું વધી ગયું જોબ વર્ક કરવા લઈ જાય અને બરોબર સાડીઓ વેચી નાખે. જોબ વર્ક કરવા લઈ જાય સાડીઓનું અને સાડીઓનું 1,000-2,000 સાડીઓ લઈ જાય અને પછી બરોબર સાડીઓ દઈ દે, ટેમ્પો આવે. અમારે ઘઉં, હમણાં ઓલા માર્કેટમાં ઘઉં આવ્યા ને, 2-3 છીટરો 100-100 ગુણ ઘઉં લઈ ગયા. ઓલાની પાસે મોબાઈલ નંબર નથી, નામ નથી, ટેમ્પાના રજીસ્ટર નંબર નથી, તો પોલીસ ચાય ને ગોતે. એ કે સાહેબ મારી માથે ફોન આવ્યો હતો અમારે ઘઉં લેવા, પછી સીટિંગ કેવું કરે કે મારે 100 ગુણ લેવાના છે, ચાલો મારી સાથે પૈસા હું આપી દઉં. પૈસા પહેલા લેવાના હોય એને સાથે લઈ જાય, પછી એક જગ્યાએ 5 ગુણી ઉતારે. એ કે તમે અહીંયા ઉભા રહ્યો, આ જે 70 ગુણી છે ને એ ભાઈની ઘેરે ઉતારવાના છે, એટલે એને અહીંયા ઉભો રાખે ને ઓલો 70 ગુણી લઈ જાય ને, 5 ગુણનું ધ્યાન રાખે આ પછી માલિક. આવા 2 ગુના દાખલ કર્યા, એક પણ ગુનો રિકવર નથી. હવે તમારે વિચારવાનું છે કે સમાજમાં આવા 2% લોકો નેગેટિવ છે. મિલકત આપણે જોવી હોય, આપણી પોતાની મિલકત હોય, અમારે આપણા વીટીનગર અને નિર્મળનગરમાં 2 બનાવ ભીને 12-12 લાખ રૂપિયાના ઘરફોડ, સોરી 12 મણની તેજુરી લઈ ગયા સોર, તો એ માલિકને ખબર ન પડી.
વિચાર કરો નિંદર કેવી એમાં કરકસર કરે સોસાયટીમાં સિક્યુરિટીનું કેન 2000 રૂપિયા ઓલા ભાગમાં આવે ને સાહેબ એ થોડું કરાય 2000 રૂપિયા સોસાયટીના પ્રમુખ વિશાખ આગ્રહ રાખે ભાઈ આપણે એક સિક્યુરિટી નાઇટ માટે રાખીએ તો એ પણ તમે 500 રૂપિયા ભાગમાં આવે એમાં પણ ના પાડો અને પછી 10 લાખનું ઘરફોડ ચોરી થાય ને તો એ તમને વાંધો આવે તો નાની નાની બાબતમાં આપણે એક્ટિવ બનવાનું આપણું જે પણ ફોર વ્હીલ ગાડી હોય ટુ વ્હીલ ગાડી હોય એને લોક મારવાનો આગ્રહ રાખો હંમેશા પાર્કિંગ ઝોનમાં જ મૂકો મોબાઈલના ખૂબ જ બનાવ બને છે તમે રિક્ષામાં જતા હો ટ્રેનમાં જતા હો બસમાં જતા હો પેટ્રોલિંગ કરવા જતા હો નાના મોટા ઉપરના ખિસ્સામાં મોબાઈલ હોય શાકભાજીમાં બહેનો જતા હોય પાકીટના બનાવો મંગળસૂત્રના બનાવો આવા ખૂબ જ બનાવો બને એમાં આપણે એલર્ટ બનવાની જરૂર છે આવા બનાવો ખૂબ જ બને એના માટે આપણે એલર્ટ બનશું તો મિલકત સંબંધી ગુનાઓ પણ અટકાવી શકાય અને છેલ્લો મુદ્દો આપણે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમનો એટલું બધું પ્રમાણ વધી ગયું કે રેગ્યુલરની 5 અરજી આવે અને આજે મારા યુવાનો છે એટલે મારા યુવાનોને કહેવું છે કે કોઈ પણ અજાણી સ્ત્રીનો તમારામાં વિડીયો કોલ આવે ને ત્યારે આપણે રિસીવ કરવાનો નથી એ તમને લાલચમાં નાખી યુવાન લાલચમાં આવી જાય અને પોતાનું અંગ પ્રદર્શન સ્ત્રી કરે અને સામે યુવાન જો અંગ પ્રદર્શન કરે અને પછી આપણા યુવાન પાસે અઘટિત પૈસાની માંગણી કરે એવા રેગ્યુલર બનાવો બને અઠવાડિયે એક બનાવ બને કે સાહેબ આ રીતે મારી ઉપર વિડીયો કોલ આવ્યો અને હવે મારી પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરે હું ફેસબુકમાં તારો ફોટો અપલોડ કરીશ તારો આવો બધા બનાવો બને તો પહેલા તો યુવાનો છે એટલે હું યુવાનોનું ધ્યાન દોરું કોઈ પણ અજાણી સ્ત્રીનો વિડીયો કોલ આવે તો આપણે રિસીવ કરવાનો નથી બીજો મુદ્દો હું બેંકમાંથી બોલું છું તમારી એટીએમ બંધ થઈ ગયું છે શરૂ કરવા માટે તમારું ડેબિટ કાર્ડની મર્યાદા વધારવા માટે અથવા પેમેન્ટની વધારવા માટે અથવા ડેબિટ કાર્ડ શરૂ કરવા માટે અથવા તમને લોન માટે બેંકમાંથી કોઈ બેંક મેનેજરનો ફોન આવતો નથી ફરીવાર સાંભળજો આખી આ સાયબર ક્રાઇમની ટીમ છે દિલ્હી નાઇજેરિયા યુપી બિહાર હરિયાણા આખી ટીમ કામ કરે બેરોજગાર યુવાનો એટલા બધા એક્ટિવ થઈ ગયા કે તમારી એવા 20-25 જણાને ફોન કરે અને તમને કહે કે ભાઈ તમારે આ પ્રોસેસ કરવી પડશે હું તમને લિંક મોકલું તમારામાં ઓટીપી આવશે જેવો તમે એને ઓટીપી આપો અને તમારા ખાતામાં બેલેન્સ હોય એ બધું ઉપડી જાય તો હવે તમારે એક્ટિવ બનવાનું આપણે લોન બાબતે કંઈ કામ હોય ડેબિટ કાર્ડનું કાંઈ પણ કામ હોય એટીએમ બંધ થઈ ગયું હોય બેંકમાં લોન લેવાની હોય તો નજીકના નજીક બેંકમાં આપણે જાતે જવાનું બેંકમાં કોઈ પણ દલાલ ઉપર વિશ્વાસ રાખવાનો નથી પોતાના છોકરાને કેનેડા મોકલવાના હોય અમેરિકા મોકલવાના હોય હમણાં 10-15 ફરિયાદ આવી કે સાહેબ આ રીતે બનાવ બન્યો છે મારા છોકરાને કેનેડામાં વર્ક વિઝા આપી દેવાના બાને મારી પાસેથી 8 લાખ રૂપિયા લઈ ગયા હમણાં 3 દિવસ પહેલા જ મેં 4,75,000 નો એક ગુનો દાખલ કર્યો 6 વિદ્યાર્થીની પાસે 95,000 રૂપિયા લીધા ઓલો ઠગે મોબાઈલ બંધ કરી દીધો આવી એક ઓફિસ ખોલી નાખે એસી રૂમ હોય અને જાહેરાત આપે પેપરમાં એટલે તમે આવી જાઓ એને પૂછો તો ખરા ભાઈ તે તારા પરિવારને કેટલા અમેરિકા મોકલ્યા એને પૂછો તો ખરા તમે આમનો અજાણ્યા માણસને પૈસાનો વ્યવહાર કરો અને પાછા બેંક થ્રુ નથી કરતા રોકડા આપી દો એક પણ ગુનો રિકવર થતો નથી તો આવી નાની નાની બાબતમાં તમે થોડાક એક્ટિવ બનશો તો સાયબર ક્રાઇમનું પ્રમાણ પણ ઘટાડી શકાય જ્યારે તમે એટીએમમાં જાઓ એટીએમમાં લેવડ દેવડ કરવા જાઓ બેંકમાં જાઓ ત્યારે પણ ઠગ લોકો તમારી રેકી કરતા હોય મોટી રકમની લેવડ દેવડ થતી હોય એવા સંજોગોમાં સિંગલ વ્યક્તિએ બેંકમાં જવાનું નથી બે વ્યક્તિને સાથે લેતું જવાનું એમાં પણ લૂંટના બનાવો બને તમને ગાડી ટક્કર મારી અને તમારી સાથે વસ્તુ જોખમી વસ્તુની લૂંટ કરી જાય આવી રીતે એટીએમની અંદર પણ તમારી પાસે એટીએમ ચેન્જ કરે કારણ કે લેંગ્વેજને પ્રોબ્લેમને કારણે સિનિયર સિટીઝનોથી પૈસા ન ઉપડે ત્યારે ઠગ લોકો અહીંયા રેકી કરતા હોય અને આ રીતે તમને ફોર્મ ભરવાના બાને કે તમને લાવું હું અંકલ ઉપાડી દઉં અને આવા એટીએમના બનાવો બને એમાં પણ તમારે એલર્ટ બનવાનું તો સાયબર ક્રાઇમનું પ્રમાણ ઘટાડી શકાય આજે મને તમારા પરિવાર વતી અહીંયા આમંત્રણ આપ્યું મને બોલવાની તક આપી તે બદલ હું સુરત પોલીસ વતી આભાર માનું છું અને ચોક્કસ હું એક સુરત પોલીસ વતી હું તમારી પાસે આશા રાખું તમે ટ્રાફિકના સંકેતોનું પાલન કરજો મિલકત સંબંધી ગુનાઓ પણ થોડાક એલર્ટ બનશો તો અમારી કામગીરી તો ઘટશે જ પણ હવે આપણે એલર્ટ બનવાની જરૂર છે દરેક માતા પિતાને મારી વિનંતી છે જય હિન્દ જય ભારત થેન્ક યુ